ગુજરાતમાં પેટા વિધાનસભાની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ. ચૂંટણીનો જંગ જીતવા માટે ભાજપ અને કોંગ્રેસ ઈડી ચૂંટણીનું જોર લગાવી રહ્યા છે. ગુજરાતમાં 8 વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે. ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે અબડાસા વિધાનસભાની જો વાત કરવામાં આવે તો પેટા ચૂંટણીનો ધમધમાટ અહીં જોવા મળી રહ્યો છે. કચ્છ જિલ્લાના અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આ અબડાસા મતવિસ્તારના લખપત તાલુકાના ગામોની મુલાકાત મીડિયા ટીમ દ્વારા લેવામાં આવી હતી, જ્યાં લોકો કયા ઉમેદવારની ઈચ્છે છે તેની હકીકત જાણવામાં આવી હતી. અબડાસા મતવિસ્તાર સૌથી મોટો મતવિસ્તાર છે, ત્યારે આ વખતની ચૂંટણી રસાકસી ભરી જોવા મળશે. કોંગ્રેસ ભાજપ અને અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે અપક્ષના ઉમેદવાર હનીફભાઈ પઢિયારનું વર્ચસ્વ વધુ જોવા મળી રહ્યું છે. લોકો ઈચ્છી રહ્યા છે તે એક હકીકત છે. સાંભળો લોકોના મુખે તેમણે શું કહ્યું. મારું નામ છે કાસમ સિદ્દીક સોઢા. અત્યારે ભાજપમાં અને કોંગ્રેસમાં અમે વોટ ઘણા દીધા છે, અમારો કોઈ કામ થયો નથી. અત્યારે હવે હનીફભાઈ પઢિયાર છે ને એને વોટ દઈશું અમે. કામો થઈ ગયા છે અમારો ને અમે ઉમેદ છે એનું કે અમારો 100% કામ કરશે હનીફભાઈ પઢિયાર. મારું નામ મંદરા શકુર ઇબ્રાહિમ. લાગે છે થોડો થોડો નવો ઉમેદવાર ઉમેદ જાગે ને. તમે શું ઈચ્છો છો આ વિસ્તારમાં શું થવું જોઈએ? પેલો રોડ નું થાય, રોડ ખરાબ છે. પેલો બીજું તો ઘણું છે, કેટલો બતાવું, લાંબુ છે એટલે ટૂંકીમાં બરોબર છે. એટલો ઇબ્રાહિમ ઈસા જાત. અત્યારે ખાસ કરીને જોઈએ તો ચૂંટણી નજીક આવી છે, તમે શું ઈચ્છો છો? અમે તો એ ઈચ્છીએ છીએ કે હનીફભાઈ જે છે એ આપણા માટે સારા છે અને લીડર સારા છે. અહીં શું વિકાસના કાર્યો તમે ઝંખો છો? વિકાસના કામ તો ઘણા બધા થાય છે, પણ અમે એ છીએ કે જે ધારાસભ્ય અહીંયા જીતી જાય છે પછી કોઈ પૂછા નથી કરતો. અમે ખાતરી છે, ઈમાન અમારું છે કે અમારો જમીરી જવાબ આપે છે. બીજી પૂછા ન કરે પણ ફોન પર એ વાત જરૂર કરશે કે તમે તકલીફ છે કે નથી, એ જરૂર પૂછશે. અમે નામ છે આપનું? સુલેમાન. સુલેમાનભાઈ, અત્યારે તમે કયા ઉમેદવાર ઈચ્છો? અમે હનીફભાઈને હોઈશું. કારણ શું છે? કારણ અમારો કોઈ ભલો થતો નથી. એક તો વિસ્તારમાંથી અમે બેઠા છીએ, ગામડિયા છે, એમાં કોઈ પૂછા અમારો કરતો નથી, બધે વેચીને અમને ખાય છે. હનીફભાઈ તમારી પૂછા કરે છે? અમે હનીફભાઈના ફોન આવે છે અને અમે પહેલેથી ઓળખીએ છીએ, એબ્રામમાં પણ ને બચ્ચુ બાવાથી ઓળખીએ છીએ એને. અને ખાસ કરીને ગામમાં કયા કયા વિકાસના કામો અધૂરા છે અત્યારે? વિકાસના કોઈ કામ એક તો થાય ત્યાં કેવો થાય ખબર હે કે રોડ, જે ગામડામાં રોડ થાય છે એ સીસી રોડ, કોઈ આપણો વિકાસનું કામ, ડેમનું કોઈ એવો સારો કામ કોઈ થતું નથી. એટલે તમને તમે એવી આશા રાખો છો કે હનીફભાઈ આવે તો તમારા વિકાસના કાર્યો થશે? અમે એવી આશા રાખી છે, બિલકુલ આશા રાખી છીએ.